ગાંધી બાપુ માટે એક નાનકડી ફરિયાદ એવી થયા કરે છે કે બાપુ શુષ્ક હતા માધુર્ય ઓછું હતું અથવા ગાંધીને પ્રેમ સાથે બહુ સંબંધ નહોતો પ્રિય અને પૂજ્ય બાપુ અને આપણે સૌ પૂજ્ય બા અને બાપુની સાર્ધ શતાબ્દી તાણે અને નવજીવનની શતાબ્દી પર્વે કથા ગવાઈ રહી છે ત્યારે કેટલીક વિશેષ પ્રવૃત્તિઓ તરફ ધ્યાન દોરવું છે અને કેટલાક વિશેષ ગુણો તરફ પણ આપણે આજે દ્રષ્ટિ નાખવી છે મુખ્ય ત્રણ વાતોને કેન્દ્રમાં રાખીને મારી વાત રજૂ કરું છું ગાંધી બાપુ માટે એક નાનકડી ફરિયાદ એવી થયા કરે છે કે બાપુ શુષ્ક હતા માધુર્ય ઓછું હતું અથવા ગાંધીને પ્રેમ સાથે બહુ સંબંધ નહોતો મને એમ લાગે છે કે આ ગાંધીને ઓળખવામાં આપણી થયેલી બહુ મોટી ભૂલ છે એક નાનકડો પ્રસંગ જમનાલાલજી બજાજ અને રાજેન્દ્રબાબુની સાથે એક યુવતી સેવાગ્રામ પહોંચી બાપુએ જમલાલાલજીને પૂછ્યું વિજ્યાને નથી લાવ્યા એમણે કહ્યું લાવ્યો છું પણ બહાર ઊભી છે કેમ બહાર ઊભી છે બાપુએ તરત જ બૂમ પાડી વિજ્યા બોન અંદર આવીને મોઢું તો બતાવો હું જોઉં તો ખરો કે જે આવવાની હતી તે જ વિજ્યા આવી છે કે બીજી કોઈ આવી ગઈ છે અંદર જઈને વિજયા બાપુને પગે લાગે છે અને એક બાજુ ઊભી રહે છે ત્યાં બાપુ બોલ્યા જો હવેથી તું અહીંયા રહે ત્યાં સુધી હું તારી મા છું હું તારો બાપ છું હું તારી બહેન અને ભાઈ છું બધું જ હું છું જરા પણ મૂંઝાઈશ નહીં આ વિદ્યાને મનુભાઈ નામના એક સુંદર મજાના યુવાન સાથે પ્રેમ થઈ ગયો વિદ્યાને થયેલા પ્રેમની વાત વિદ્યા કોને કહે એટલે એમણે બાપુને કહી અને બાપુને કહ્યું કે મારા માતા પિતા અમારા સંબંધથી રાજી નહીં થાય કારણ કે મનુભાઈ તો બ્રાહ્મણ છે બનશે એવું કે મારા મા બાપ આ સંબંધનો વિરોધ કરશે બાપુએ કહ્યું તું ચિંતા નહીં કર જો તારા માતા પિતા સંમત થાય તો તમારે લગ્ન કરવા જોઈએ ન સંમત થાય તો તે સંમત થાય ત્યાં સુધી તમારે રાહ જોવી જોઈએ બીજાબેને કહ્યું કે પણ બાપુ મારું પસંદગીનું પાત્ર યોગ્ય છે કે નહીં બાપુએ તરત જ જવાબ આપ્યો તે કર્યું તે યોગ્ય જ હોય છતાં પણ જો તો મને જવાબદારી સોંપવા માગતી હો તો તારી ઉપર મનુભાઈના કોઈ પત્રો આવે છે હા બાપુ બહુ પત્રો આવે છે એ પત્રો મને વાંચવા આપ વિદ્યાબેને કહ્યું કે એમના પત્રો શું કામ હું લખું છું એ પત્રો પણ તમને વાંચવા આપું અને આપણને સૌને આશ્ચર્ય થશે કે વિદ્યાબેન અને મનુભાઈ વચ્ચેના પ્રેમ પત્રો એક વર્ષ સુધી બાપુએ વાંચ્યા સરળતાથી વિદ્યાબેન સોંપતા જાય બાપુ વાંચીને પરત કરતા જાય એક વર્ષ પછી બાપુએ વિદ્યાબેનને બોલાવીને કહ્યું વિદ્યા ચિંતા ન કરીશ તને સાધુ પુરુષ મળ્યો છે પણ ચિંતા એ છે કે તારા મા બાપ આ લગ્ન થવા નહીં દે હું મારી રીતે પ્રયત્ન કરી જાઉં બેને કહ્યું કે અવશ્ય બાપુ તમે જ મારો પક્ષ લઈને વાત કરો એક સમય આવ્યો જ્યારે બાપુએ વિજયાબેનના મા બાપ સાથે બેસીને નિરાંતે વાતો કરી સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ મનુભાઈ એ મનુભાઈ પંચોળી છે અભ્યાસુ છે સાચા સાચા સેવાવ્રતના અનુગ્રહી છે પણ વિજયાબેનના મા બાપ એકના બે ન થયા એમણે કહ્યું કે તમે કહી દેજો વિજ્યાને કે જો એ મનુભાઈને પરણવાનો નિર્ણય લેશે તો અમને મરેલા ભાળશે બાપુએ હથિયાર હેઠા મૂક્યા અને એણે વિજયાબેનને પત્ર લખ્યો મેં મારાથી થતો પ્રયાસ કર્યો છે પણ હું તારા મા બાપને સમજાવવામાં નિષ્ફળ રહ્યો છું હું મારી વાતમાં સફળ નથી થયો તે બદલ તારી માફી માગું છું અને છેલ્લું વાક્ય હજી હું હિંમત હાર્યો નથી હું આ કામ સરદારને સોંપું છું અને મને ખાતરી છે કે તમારું કામ પાટે ચડાવવામાં મારા કરતાં સરદાર વધુ કુશળતાથી સિદ્ધ પુરવાર થશે આપણને સૌને ખ્યાલ છે કે એ દંપતી મનુભાઈ પંચોલી દર્શક અને વિદ્યાબેન પંચોલી તરીકે આપણી વચ્ચે જીવ્યું એટલે કે સાથે રહીને બાપુના આશીર્વાદથી આગળ વધ્યું બાપુને પ્રેમ સાથે વનાતો નહોતો એવું નથી પ્રેમ પત્રો સાથે નાતો હતો અને બાપુ પ્રેમપત્રોમાંથી પણ કોઈનું સાધુ પુરુષત્વ શોધી શકતા હતા આ વાત એટલા માટે આજે જરૂરી છે કે સામાન્ય રીતે આપણે એવું માનતા આવ્યા છીએ કે મહાત્માજીને માધુર્ય સાથે કોઈ લેવા દેવાનો સંબંધ નહોતો એવા અનેક પ્રસંગો છે વિજયાબેનના જ્યારે લગ્ન થયા ત્યારે તેણે ગળગળા થઈને કહ્યું તું મને છોડીને જતી રહીશ મારું શું થશે બાપુના દિલમાં રહેલા પ્રેમ તત્વને જાણવા માટે કદાચ આપણી ઊંચાઈ અને આપણું હૃદય ખૂબ નાનું પડે એટલે આપણે આવી વાતો કરતા આવ્યા છીએ મને એવું લાગે છે કે ગાંધી ખરેખર આજે પણ જીવે છે કદાચ એ ગાંધી રેટીઓ નહીં કાંપતા હોય કદાચ એ ગાંધી ખાદી નહીં પહેરતા હોય કદાચ એ ગાંધી અસ્વાદ્ર વ્રત નહીં પાળતા હોય પણ આજનો ગાંધી યુવાન છે કે જે કોઈની ચાપલુસી નથી કરતો એ ગાંધીને મન વેલ્યુની વેલ્યુ છે ન્યુસન્સ વેલ્યુની વેલ્યુ નથી જે ગાંધી કોઈને ખલેલ નથી પહોંચાડતો જે નિજાનંદમાં મસ્ત છે નિજ સેવા ધર્મમાં વ્યસ્ત છે અને વિશ્વભરમાં ન ઓળખાયેલા આવા ગાંધીઓ પડ્યા છે આપણે વિશ્વમાં નથી જવું આપણે ભારતમાં નથી જાઉં હું ગુજરાતને આંગણે આવું કામ કરનારા ગાંધીઓની વાત અગિયાર ગાંધીઓ ગણાવવા માગું છું